હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ પોસ્ટર. જે નવું સોંગ આવ્યું છે જેનું ટાઇટલ છે આંસુ રોકાતા નથી, તો એ જ ગીતનું આપણે પોસ્ટર બનાવવાનું છે. પીએનજી કેવી રીતે બનાવું, તો એનું જે કલાકાર છે, કલાકાર તો મને નથી ખબર, તો પણ તમને કહું, સિંગર સિંગર ગોપાલ ભરવાડ છે. તો આપણે એ ગીતનું પોસ્ટર બનાવવાનું છે જે હાલ જ એક કલાકમાં આવ્યું છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો પહેલાં ડાઉનલોડમાં જઈ તમે ગેલેરીમાં જશો તો અહીં તમને મળશે બેકગ્રાઉન્ડ. તમને નહીં મળે, તમારે ડાઉનલોડ કરવું પડશે. મેં તો ડાઉનલોડ કર્યું, મને મળી ગયું છે. તો આપણે આને લઈ લઈએ. લઈ પછી ત્યાંથી ઇફેક્ટમાં ગલતીથી જતો રહ્યો છું, તો આપણે અહીંથી ગેલેરીમાં જવાનું છે અને ડાઉનલોડમાં જઈને જેનું આપણે પીએનજી કર્યું હતું પોસ્ટર, એને આપણે લઈ લેવાનું છે. એ લઈ એને સારી રીતે સેટ કરવાનું છે. તો એના પહેલાં આપણે આને ફૂલ સાઇઝમાં કરી દઈએ, કેમ કે આની સાઇઝ ફૂલ નથી. તો આપણે આને ફૂલ સાઇઝ કરી દીધી છે. પછી આને પણ સારી રીતે સેટ કરવું પડે, તો એને આપણે ઝૂમ કરી આવી રીતે કંઈક સેટ કરી દઈએ. આવી રીતે સેટ થઈ જાય પછી અહીંથી ગેલેરીમાં જઈ અને આપણે એનું જે ટાઇટલ છે એ લઈ લેવાનું છે. ટાઇટલ કંઈક આવી રીતે થયું છે, કેમ કે આ રિમૂવ બીજીમાં નહોતું આ થતું પીએનજી, પણ તોય મેં મહેનત કરીને સારી રીતે પીએનજી કરવાની કોશિશ ફૂલ કરી છે, તોય પણ આવી રીતે જ બન્યું. તો આ મારી મહેનત તો લે, એક સબસ્ક્રાઇબ બનતા હોય તો સબસ્ક્રાઈબ કરી લાગ્યો. તો આંસુ રોકાતા નથી, આથી થોડો સમો નથી તો કંઈ વાંધો નથી. તો હવે આપણે અહીંથી મારું ટાઇટલ લઈ લઉં છું. હું ટાઇટલ લેવા પહેલાં આપણે 4K એડ કરી દઈએ, જેમ કે હું અહીંથી લીધો 4K અને સારી રીતે સેટ આઇકન એડ કરવાનો છે તમારે, મેં કર્યો છે. પછી ગેલેરીમાં જઈ અને અહીંથી હું એક ટાઇટલ ગોઠવી દઉં છું જે કે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ. તો એને પણ આપણે સેટ કરવાની પણ જગ્યા ગોઠવી પડશે. એને આપણે આવી રીતે સેટ કરી દઈએ, સારી રીતે સેટ પણ કરવું પડે, આવી રીતે સેટ કરી દઈએ. પછી અહીંથી ગેલેરીમાં જવાનું છે અને એક કલર સિલેક્ટ કરવાનો છે. મેં અહીંથી લીધેલો છે, આનો કલર આપણે રાખી દઈએ વાદળી. વાદળી જ થયો નથી, કેમ કે મેં આને આવી રીતે રાખ્યો તો વાદળી થઈ ગયો. નીચે ક્રોપ કરીને આને ફૂલ સાઇઝમાં કરવાનું છે. સાઇઝ તો નહીં પણ આને લીધી, આને આટલું કરી પછી તમારે સેન્ડ બેક કરવાનું છે. એક વખતે કરશો તો કાંઈ નહીં થાય, બીજી વખતે પણ નહીં જ વાંચશે, ત્રીજી વખતે કરશો તો પણ નહીં જાય, ચોથી વખતે કરશો તો જતું રહેશે પૂરું પાછળ. તો આવી રીતે સેટ કરી દો. પછી તમારે ઇફેક્ટમાં જઈ અને એક ઇફેક્ટ સિલેક્ટ કરવાની છે. ઇફેક્ટ સિલેક્ટ કરી દો તમે. પછી આને ફૂલ સાઇઝમાં કરવાની છે, તો આપણે આનાથી ફૂલ સાઇઝમાં કરી દઈએ. પછી અહીં તમારે સેન્ટું બેક કરવાનું છે, તો પૂરું પાછળ જતું રહેશે. અને પછી તમારે અહીંથી એક એનું કેપ્ચર સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. આપણું પોસ્ટર તૈયાર થઈ ગયું છે. અને તમે અમારી ચેનલ પર નવા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો, તમને આ વિડીયો જોવા મળી રહેશે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.